नमस्ते बाळ दोस्तों, धोरण एक विषय गणित। चलो आपणे गणितनी स्वाध्यायपोथीमां पान नंबर 72 ऊपर जोईशुं। प्रश्न नंबर 3, उदाहरण मुजब सरवाळा करो। जो तमने अहीं एक उदाहरण आपेलुं छे, आपणे चित्रो गणवाना छे अने सरवाळाना दाखला गणवाना छे। जो पहला केटला मणका छे, 1 2 3, एटले 3 लखेला छे। नीचे जुओ, एक मणकुं छे एटले वत्તા 1, બધા મળીને કુલ કેટલા થયા? તો 1 2 3 4, તો આપણો જવાબ આવ્યો 4, અને એની સાથે આપણે 4 મણકા પણ દોરેલા છે, એટલે જે જવાબ આવે એના ચિત્રો પણ અહીં દોરવાના છે। બીજો દાખલો જુઓ, કેટલા ચિત્રો છે? 1 2, તો મેડમે લખ્યા છે 2। નીચે જુઓ, 1 2, તો વત્તા 2, ચલો બધા મળીને કુલ કેટલા થયા? 1 2 3 4, એટલે 2 વત્તા 2, આપણો જવાબ શું આવ્યો? 4, અને 4 ચિત્રો દોરેલા છે। ચાલો આગળ જોઈશું, ત્રિકોણ કેટલા છે? 1, તો મેડમે લખ્યો છે 1, વત્તા નીચે કેટલા ત્રિકોણ છે? 1 2 3 4, તો મેડમે લખ્યા છે 4, બધા મળીને કુલ કેટલા ત્રિકોણ થયા? ગણો, 1 2 3 4 5, તો જવાબ આવ્યો તમારો 5, અને 5 ત્રિકોણ અહીંયા દોરેલા છે। ચાલો આગળ જોઈશું, કુલ કેટલા છે? 1 2 3, તો તગડે 3 મેડમે લખેલા છે। નીચે જુઓ, કેટલા કુલ છે? 1 2, તો વત્તા 2 લખ્યા છે, બધા મળીને કુલ કેટલા કુલ થાય છે? 1 2 3 4 5, તમારે જવાબ લખવાનો ખાનામાં 5, અને 5 કુલ દોરેલા છે। ચાલો આગળ, કેટલા દિલ છે અહીંયા જુઓ? 1, તો આપણે લખવાનું અહીંયા 1। નીચે જુઓ, કેટલા છે ગણો? 1 2 3, તો અહીંયા લખવાના છે 3, બધા મળીને કુલ કેટલા થયા? 1 2 3 4, તો આપણો જવાબ આવ્યો 4, અને 4 દિલ જુઓ દોરેલા છે। ચાલો આગળ જોઈશું, કેટલા ચિત્રો છે ગણો? 1 2 3, તો અહીંયા લખવાના તમારે 3, વત્તા આ કેટલા છે? 1, તો અહીંયા લખવાના 1, બધા મળીને કુલ કેટલા થાય? ગણો, 1 2 3 4, તમારો જવાબ આવ્યો 4, અને જુઓ અહીંયા 4 ચિત્રો દોરેલા છે। એ રીતે તમારે શું કરવાનું છે? ચિત્રો ગણવાના છે, અંક લખવાનો છે, અને પછી તમારે જવાબ લખવાનો છે, બરાબર છે? જો અહીંયા પણ તમારે શું કરવાનું છે, આપણે આ દાખલો જોઈશું, કેળા કેટલા છે? 1 2, તો અહીંયા પહેલા ખાનામાં 2, વત્તા બીજા ચિત્રો કેટલા છે ગણો? 1 2 3 4, તો બીજા ખાનામાં લખીશું 4, બધા મળીને કુલ કેટલા થયા ગણો? 1 2 3 4 5 6, તો અહીંયા તમારો જવાબ શું આવ્યો? 6। એ રીતના તમે આગળના દાખલા જાતે કરજો, ચિત્રો ગણજો, અંક લખજો, અને પછી બધા મળીને સંખ્યા ગણવાની છે। બીજા જે મેડમે દાખલા નથી કર્યા એ તમારે જાતે સ્વાધ્યાય પોથીમાં કરવાના છે। ચાલો આગળનો પ્રશ્ન જોઈશું આપણે, પ્રશ્ન નંબર 4, સરવાળા કરી જોડી બનાવો। હવે અહીંયા શું કરવાનું છે? તમારે જોડકા જોડવાના છે। પહેલાં તો સરવાળા કરવાના છે, તમને એક ઉદાહરણ આપેલું છે, જુઓ 3 વત્તા 2, એટલે 3માં આપણે 2 ઉમેરીશું એટલે કેટલા થશે? 4 અને 5, તો 5, તો અહીંયા જુઓ 5 મણકા ક્યાં છે? 1 2 3 4 5, તો 5 સાથે જોડેલું છે। હવે આ બાજુ 5 ક્યારે બનશે? તો જુઓ અહીંયા જોડ્યા છે 1 વત્તા 4, તો 4 ને 1 5 થશે, એટલે કે આ બાજુ 5 અને સામે બાજુ 5, અને વચ્ચે એના એટલા અંક જેટલા જ મણકા હોવા જોઈએ, ખ્યાલ આવ્યો ને? ચાલો બીજું જોઈશું, 4 વત્તા 2, તો 4માં આપણે 2 ઉમેરીશું એટલે કેટલા? 6, તો આપણે એને 6 મણકા સાથે જોડીશું, 1 2 3 4 5 6, 6 મણકા સાથે જોડ્યા। હવે અહીંયા સામેની બાજુ 6 ક્યારે બનશે? જુઓ 3 વત્તા 3, એટલે 6 બની ગયા, તો મેડમે એની સાથે જોડ્યું છે। ચાલો આગળ જોઈશું, 3 વત્તા 4 કેટલા થશે? 7, તો 7 મણકા આ રહ્યા, 1 2 3 4 5 6 7,
सात मणकहल जोड़ो, हवे नीचे आ बाजू सात क्यारे बनशे? तो के पांच वत्ता बे, छ ने एक सात, तो एने आपणे सात साथे जोड़ीशुं, एटले के बन्ने बाजु सरखी होवी जोईए, बन्ने बाजुनो सरवाळो सरखो थवो जोईए। सरवाळो करजो, एना मणका साथे जोड़जो, अने आ बाजू एटली संख्या क्यारे बनशे एनी साथे तमारे जोड़वानुं छे। हवे बाकीना जोड़का तमारी जाते जोड़जो। आगळ जोईशुं आपणे, सरवाळा करी जोड़ी बनावो। अहींया पण सेम एज प्रमाणे छे, जो त्रण वत्ता चार बराबर, तो केटला आवशे? सात, एनी साथे जोड़ेलू छे। तो अहींया सात क्यारे बनशे? एक वत्ता छ, तो सात, तो एनी साथे आपणे जोड़ेलू छे। चलो अहींया छ वत्ता बे आठ थाय, जो छ वत्ता बे आठ लख्या, तो अहींया आपणे आठ क्यारे बनशे? सात वत्ता एक एटले आठ, तो आपणे आठ ने अहींया जोड़ीशुं। ख्याल आव्यो ने? चलो तीजो जुओ, आठ वत्ता एक એટલે નવ થયા, તો અહીંયા સામેની બાજુ નવ ક્યારે બનશે? ચાર વત્તા પાંચ એટલે નવ। ચાલો અહીંયા જુઓ, ત્રણ વત્તા ત્રણ એટલે છ થશે, તો છ ક્યારે બનશે? પાંચ વત્તા એક એટલે છ બનશે, એની સાથે જોડવાનું છે। એટલે સરવાળો કરજો, અહીં અંક લખવાનું છે અને સામે એ જ સંખ્યા ક્યારે બને છે એનો આપણે સરવાળો લખવાનો છે। તો આ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે। આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્તે।